ખુશી તો ઓબ્વિયસલી એઝ અ મધર બધાને જ હોય. આ તો સિલ્વર હતું ને બ્રોન્ઝ હતું, હવે ફ્યુચરમાં ગોલ્ડ લઈને આવે. હું ઇન્ટરનેશનલમાં ઇન્ટરનેશનલ રમીને આવ્યો છું. 10th યુથ એશિયન પેસિફિક ચેમ્પિયનશિપ હતી વ્લાડિવોસ્ટોક રશિયામાં, એમાં મેં ટીમમાં સિલ્વર મેડલ જીતીને આવ્યો છું અને ઇન્ડિવિજ્યુઅલ્સમાં બ્રોન્ઝ જીતીને આવ્યો છું. ડેડીએ કીધું કે મને હિપ ડિસલોકેશનનો પ્રોબ્લેમ છે, પણ મેં હિંમત ના હારીને પછી મારા પપ્પા સાથે મારા ડેડી સાથે હું ટેબલ ટેનિસમાં હોલ જતો હતો અને મારા સારા સારા ઇન્ટરનેશનલ અને નેશનલ પ્લેયર્સને જોતો હતો અને મને એ જોઈને મોટિવેશન મળતું હતું. એટલે જ્યારે 1.5 વર્ષની ઉંમર હતી ત્યારે એ શરૂઆતમાં ચાલવાનું ચાલુ કર્યું, પહેલો કદમ ને થોડા અમુક સ્ટેપ્સ જે આપણે કહીએ થોડા દિવસ પછી. તો અમારે પ્રોબ્લેમ જેવો એવું લાગો કે એને કંઈક ચાલવામાં તકલીફ પડે છે, એટલે અમે લોકો ડૉક્ટરનો કોન્ટેક્ટ કરો. ડૉક્ટરે જ્યારે એક્સરે કરાયો અને પછી અમે લોકો એમને ત્યાં મળવા ગયા બીજી વિઝિટમાં, તો ડૉક્ટરે એક્સરે જોઈને એવું કહ્યું કે તમારા સનને ડિસલોકેશન ઓફ હિપ છે, એ સિવિયર વસ્તુ કહેવાય, એટલે એ બળતી આવે છે જેમ સિઝેરિયન આપણે ઓપરેશન થાય છે. એ ડૉક્ટરની ભૂલ કહીએ કે થોડા આપણા જે બી હોય કે નસીબ કે આમ તેમ કરીને. ઓપરેશન પછી કે તમે લોકો સ્પોર્ટ્સ ફિલ્ડમાં છો, તમારે અમારે ઓળખીએ છીએ તમારે, પણ એ કે વધારે પડતી ઉમેદ ના રાખતા એમ કે ભાઈ એ તમારે જેવો એમ રમી તો નહીં પણ એમ ભાગી પણ શકશે કે એવું બધું, જેમ નોર્મલ બચ્ચાઓ જે ફાસ્ટ એક્ટિવિટી કરે છે એવું કદાચ નહીં કરી શકશે તમારું બચ્ચું. એકદમ હાર્ટ બ્રોકન કહેવાય ને, એકદમ શોક થઈ ગયેલા, દિલ તૂટી ગયેલું કે એક જ છે. હવે ડૉક્ટર એમ કહી દે કે કદાચ જ આગળ ફ્યુચરમાં યા તો ભાગી શકે તો નસીબ તમારા. ખરાબ ફિલિંગ હતી, દિલ બહુ દુખેલું હતું, બટ ઉમેદ છોડવાની કોશિશ અમે નથી કરી. ઓલવેઝ અંદર દિલમાં ઉમેદ હતી કે કંઈ નહીં થશે. મારો એકલો દીકરો જ છે, બીજું મારા બીજું કંઈ છે નહીં, એક જ ચાઇલ્ડ છે મારો, એટલે અમારા માટે જે બી છે તે આ જ છે. એમાં જ્યારે આવું જો હોય પછી થોડા તો પહેલાં નર્વસ જેવા થઈ ગયા હતા, પણ ફેમિલીનો સપોર્ટ કે થોડો વિલ પાવર પહેલાંથી સ્પોર્ટ્સમાં રહેલા છે એટલે થોડા અંદરથી સ્ટ્રોંગ પણ છે એ હિસાબે. ઓપરેશન પછી 7 દિવસ પછી એનું ફૂલ પ્લાસ્ટર 6 મહિના માટે આમને આમ જ હતું. એ ગયતો નહોતો ઓપરેશન પછી, તો એને સાથે લઈને કુકિંગ સાથે બધી બાજુ લઈ જવું, પછી જ્યાં એનું નીકળી ગયું પ્લાસ્ટર એનું ડાયટ જોવાનું, ઘરનું કામ જોવાનું, પ્લસ પછી ધીમે ધીમે એને પણ ઈચ્છા થઈ કે મારે પણ રમવું છે, મારે પણ પાપાને જીજીના જેમ આગળ જવું છે. એટલે થોડું 1-2 દિવસ રહ્યું પછી એમને કહીને ફાઇટ તો કરીશું, જેમ ટેબલ ટેનિસમાં ફાઇટ કરી જાતલી આને બી આપણે હરાવી તો હરાવીશું છે. ને એનો જે બુરાંગિંગ જે છે એનો બી અંદરથી વિલ પાવર બહુ સ્ટ્રોંગ હતો. મેં રમવાનું ચાલુ કર્યું પણ મને બહુ પ્રોબ્લેમ થતો હતો. આ ટેબલ ટેનિસની ગેમ છે એ મૂવમેન્ટની ગેમ છે, બહુ ફાસ્ટ ગેમ છે, પણ મને ફિઝિકલી મેં બહુ વીક હતો એટલે મારાથી મૂવમેન્ટને કંઈ નહોતું થતું, મારાથી ચલાતું પણ નહોતું સારું રીતે. તો પણ મેં હું હિંમત ના હારી અને સારું પરફોર્મન્સ કર્યું અને મારો ફર્સ્ટ ટાર્ગેટ હતો સ્ટેટમાં રમવાનો અને સ્ટેટમાં સારું પરફોર્મન્સ કરવાનું, બીજો ટાર્ગેટ નેશનલમાં સારું પરફોર્મન્સ કરવાનો અને ત્રીજો ટાર્ગેટ હતો ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનું. આ તો સિલ્વર હતું ને બ્રોન્ઝ હતું, હવે ફ્યુચરમાં ગોલ્ડ લઈને આવે ઇન્ડિયા માટે, બસ એટલી ઉમેદ રાખું છું. તેને પણ આપણે